ઉત્સમ પાઠક સ્કૂલમાંથી ગુંડલી આરતી બોલું છું, ધોરણ 1 ગુજરાતી. ચાલો બાળકો, આપણે તત્પરતા 1 શીખી ગયા હતા, બરાબર ને? તત્પરતા 1 માં આપણે શું હતું? તો કે આપણે ચાંદો સૂરજ રમતા હતા એની કાવ્ય ગાયું હતું, બરાબર ને? તમે ગાયું, મોઢે કરી લીધું છે. જો હવે આપણે આવ્યા પાઠ 4, આવરે વરસાદ. હવે એમાં પાઠ 4 છે, એમાં આવરે વરસાદ. ચાલો હવે વરસાદ કઈ ઋતુમાં આવે? તો કે ચોમાસામાં. તો કે આપણી મુખ્ય ઋતુઓ કેટલી છે? તો કે 3, શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર ને? તો શિયાળામાં શું લાગે? ઠંડી. ઉનાળામાં શું લાગે? ગરમી. અને ચોમાસામાં શું આવે? વરસાદ. તો આપણે વરસાદની વાત કરવાની છે, આવરે વરસાદ. જો બાળકો કેવા વરસાદમાં નાય છે અને મજા કરે છે, બરાબર ને? અને કયું ગીત ગાય છે? આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી, કારેલાનું શાક, એવું બાળકો ગાય છે, બરાબર ને? જુઓ, તમે ચિત્રમાં જુઓ છો બાળકો કેવા હોશે હોશે નાય છે અને ગીત પણ ગાય છે. હવે આપણે જોશું કે આપણે એનું કાવ્ય ગાશું. તો કે આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, વગડાવો વાજા, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, મુસળધાર મુસળધાર, મુસળધાર મુસળધાર, વરસે છે પાણીના ધાર, વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ, રેલમ છેલ રેલમ છેલ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છે, નદી નાળા રેલમ છે, સરર સરર સોમ સોમ, સરર સરર સોમ સોમ. ચાલો આ કાવ્ય તમારે ઘરે તમારું પાઠ્યપુસ્તક ખોલવાનું અને વાંચવાનું છે. અત્યારે પણ તમારી પાસે જો પાઠ્યપુસ્તક હોય તો કાઢજો, અને પાઠ 4 કાઢવાનો છે, આવરે વરસાદ. પેજ નંબર 41 છે, જોજો. હવે એમાં નવા શબ્દ કયો આવ્યા? તો કે ઉની ઉની રોટલી ને ઘેબરિયો વરસાદ. જો ઘેબરિયો નવો શબ્દ આવ્યો, પછી મુસળધાર આવ્યો, અને રેલમ છે, અને તાડક. હવે આપણે બીજું એમાં જોઈએ, વરસાદનું જ ગીત છે. ચાલો, વાદળ વાદળ વરસો પાણી, ભુજને મજા પડે રમવાની. જો એમાં શું કે છે? કે વાદળ તમે વરસો અને પાણી અમને આપો, મને પાણી વરસાદ આવે, અમને નાવાની પણ રમવાની મજા પડે. પછી વરસાદ આવે નાય તો શું થાય? તો કે ઠંડક ઠંડક થાય મારે મન. જો વરસાદ પડે, આપણે નાય તો આપણું શરીર ભીંજાઈ જાય, તો આપણને કેવી ઠંડક લાગે, લાગે ને બાળકો? તો જો ટાઢક ટાઢક થાય મારે મન. હવે જો બહુ ગરમી થતી હોય, વરસાદમાં નાય એટલે આપણા શરીરમાં ઠંડક આવી જાય અને મને મજા પડે. વાદળ વાદળ વરસો પણ, જાય નાસી ગરમીની રાણી. જો એમ કે છે કે વરસાદ આવે, હું નાવ એટલે મને શરીરમાં ઠંડક થઈ જાય અને ગરમીની રાણી ભાગી જાય અને મારા શરીરમાં ઠંડક થઈ જાય. ચાલો હવે બધા બાળકો પેજ નંબર, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 42 કાઢો. એમાં આપણે શબ્દો વાંચવાના છે. સાંભળો અને બોલો. જો સાંભળજો અને તમે મારી સાથે પણ પેજ નંબર 42નું કાઢજો. હવે શબ્દ કેવી રીતના વાંચવાના? આંગળી રાખવાની, તમે નાના છો ને એટલે. વર, નર, દર, સર. વન, મન, જન, દન. દસ, રસ, નસ, જસ. દમ, જમ, સમ, નમ. સરસ, વરસ, સમજ, મગજ, વજન, નજર, ગરમ, નરમ. ચાલો, જો આ શબ્દ તમારે ઘરે પણ વાંચવાના છે અને તમારા મમ્મીને
સંભળાવવાના અને તમારા મમ્મીને કહેવાનું કે તમે બોલો અને હું લખું. હવે જો પેજ નંબર 43 માં જુઓ, ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજો. જો પહેલું ચિત્ર શું બતાવ્યું છે તો કે ગર્લ્સ છે એ રૂમાલથી નાક સાફ કરે છે. તો આપણા શરીરના અંગો ક્યાં ક્યાં સાફ રાખવા જોઈએ? તો કે આખું શરીર આપણે સવારે નાહી લેવું જોઈએ, નાક સાફ રાખવું જોઈએ, હાથ પગ ધોવા જોઈએ સાબુથી, નેલ કટરથી નખ કાપવા જોઈએ, ચોખ્ખા પાણીથી આંખ ધોવી જોઈએ, વહેલી સવારે ઉઠી અને શું કરો છો બધાય? બ્રશ કરો છો કે નથી કરતા? બ્રશ કરવું જોઈએ બરાબર. અને પછી જીભ ઉલ ઉતારવી જોઈએ. ચાલો ત્યારબાદ આપણે જોઈ લઈએ પેજ નંબર 44. એમાં લખ્યું છે, જો પ્રશ્ન 5 માં મોટેથી વાંચો. તમારે તમારા મમ્મી પાસે શબ્દ વાંચવાના. કેવી રીતે વાંચવાના? જોશથી બોલા. નમ, જમ, મગ, મન, જગ, મન, એવી રીતના મોટેથી વાંચવાના. હવે જો કાનાવાળા શબ્દ છે, નામ, માન, ગાન, વાન, જાન, શાન. હવે જો નીચે જો શું લખ્યું છે, વેર, દેવ, મીના, રમે, જમે, નમે. હવે એકમાત્ર વાળા શબ્દ છે બરાબર ને. હવે જો પેજ નંબર 47 નું કાઢજો બરાબર. 47 માં કાઢવાનું અને એમાં પણ લખ્યું છે કે વાંચો અને લખો. હવે એમાં લખ્યું છે કે મગ, તો સામે તમારે શું લખવાનું? મગ. અને બધાએ સરસ અક્ષર કરવાના અને બે લીટીની અંદર જ અક્ષર આવવો જોઈએ બરાબર ને. માગ, નમ, નામ, રસ, રાસ, ગજ, ગાજ. નમ, નમે, ગમ, ગમે, જમ, જમે, મન, મને બરાબર ને. હવે જો નીચે વાક્ય આપ્યા છે, આપણે કક્કાનું રિવિઝન કર્યું હતું બરાબર ને, ત્યારે પણ આવ્યું હતું કે શબ્દ લખાવ્યા હતા ને વાક્ય. તો આ સાદા શબ્દ છે, કાનાવાળા છે અને એકમાત્ર વાળા બરાબર ને. એટલે પાકું કરતું જવાનું એટલે તમને સરસ વાંચતા આવડે. એવી જ રીતના તમારે નીચેના વાક્ય પણ લખવાના છે. તો વાક્ય કેવી રીતે વંચાય? તો કે નમન ગરમ જમ, ગગન રમત રમે, મન મનન દાદાને નમ, વરસાદ વરસે. હવે જુઓ બાળકો, હવે તમારે એમ આપ્યું છે કે શબ્દ બનાવો. જો પેજ નંબર કાઢો 48, પેજ નંબર 48 બરાબર ને. એમાં એમ લખ્યું છે કે શબ્દ બનાવો. શું બનાવો? શબ્દ બનાવો. 10મો પ્રશ્ન છે, એમાં લખ્યું છે કે અહીંયા લખ્યું છે વે, અહીંયા લખ્યું છે દ, અહીંયા લખ્યું છે ર અને અહીંયા લખ્યું છે ગ. તો ચાલો એમાં તમારે કેવો શબ્દ બનાવવાનો? તો અહીં આ લેવાનું વે દ, તો કયો શબ્દ બને? વે દ. હવે લખી લેવાનું વે ર, તો કયો શબ્દ બને? વે ર. હવે વે ગ, વે ગ. ચાલો હવે આવી રીતના થઈ ગયું. હવે આપણે જોઈએ અહીંયા અક્ષર આપ્યા છે. કયો અક્ષર આપ્યો છે? સે, દે અને વા બરાબર. હવે અહીંયા આપ્યો છે કયો અક્ષર આપ્યો છે? જોવો જોઈ તો વ અક્ષર આપ્યો છે. કયો આપ્યો છે? વ. હવે તો આપણે કેવું કેવી રીતના બનાવશું શબ્દ? તો એમ લાવશે સે વ, તો શું આવશે? સે વ. બીજો શબ્દ શું બનશે? તો કે દે વ, દે વ. હવે ત્રીજો શબ્દ કયો બનશે? તમે કયો જોઈ? તો વા વ. વાવ એટલે શું ખબર છે તમને? નાનો કૂવો બરાબર ને બાળકો. હવે જો તમે તમારી શરીરની સ્વચ્છતા જાળવજો બરાબર ને, શરીરની સ્વચ્છતા જાળવશો તો તમે તંદુરસ્ત રહેશો. અને તમે વરસાદમાં નાવા જાજો, જો ગરમી થતી હોય અને ગરમીની રાણીને પગાડજો. અને વરસાદમાં નાતા નાતા
તમે નાની નાની હોળી પાણીમાં મૂકજો, એવું તમે કરજો, બરાબર ને બાળકો?